નમસ્કાર મિત્રો, ગઈકાલે માંડલ ગામની અંદર એક ઘટના બની ગયેલી. વાલ્મીકી સમાજના યુવાનો ગઢના ચોકની અંદર ખાણીપીણીની વસ્તુ એવા ગયેલા અને ત્યારે તમે અહીંયા જુઓ છો જે ભરતભાઈ નામના વ્યક્તિ બેઠા છે, એમણે એમનું જાતિગત અપમાન કરેલું અને કીધેલું કે તમારે લોકો અહીંયા ચોકમાં આવવું ના જોઈએ અને આ જગ્યાએથી ખાવા પીવાની વસ્તુ ના લેવી જોઈએ, તપેલે ના આડવું જોઈએ અથવા તો ઓટલા ઉપર ના ચડવું જોઈએ. કઈ સમાજ ના હો તમે? અને આ શબ્દ બોલવાનો અધિકાર કોને આપ્યો તમને? ભંગીને અહીંથી આ થટાવવાનો અધિકાર કોને આપ્યો તમને? ભંગીનો છોકરો અહીં અડ્યો એટલે તમને શું તકલીફ થઈ? પેલા દુકાન વાળા ને તમને શું થઈ? હું શું કહું? તમારે મારું તમારે કઈ સાંભળવું નહીં, બોલો. તમે ભંગી બોલ્યા શું લેવા? છોકરાને અડવા તમ ના દીધો મને એ કહો. અડવાની વાત નહીં તો અભી હાલ તમે બોલ્યા અમારી સામે. બોલ્યા ને ભાઈ? બોલ્યા ભાઈ? બોલ્યા ને? હા બોલો, ફોન કરો. શું નામ હે તમારું? ઈ તો કહી દો ને, કહી દો ને તમારું ના શું નામ હે બોલો. અરે નામ કહી દો ને તમારે. પાલન મારે કઈ લેવો છે? નામ કઈ તમે કહેશો શું? નામ કહી દો ને તમે. નામ કહી દો. શું નામ તમારું? તમારું નામ શું થાય? કેમ કે જાતિગત અપમાન એ દરેક વ્યક્તિઓને દુઃખ લાગે છે, દરેકને હૃદય કુદરતે આપેલું છે, દરેકને ખોટું લાગે છે. કૂતરાને આપણે હટ કહીએ ને તો કૂતરું ભાગી જાય છે, બીજી વાર આવતું નથી. તો અમે તો માણસ છીએ અને આ પૃથ્વી પર તમામ જે સજીવો વસે છે દરેક સજીવોને થોડી ને થોડી પોતાની રીતે જે એક ફિલિંગ્સ એક સંવેદનાઓ આપેલી હોય છે, એવી રીતે આ વાલ્મીકી સમાજના લોકોને પણ કોઈ વ્યક્તિ જ્યારે જાતિગત અપમાન કરે ત્યારે ખોટું લાગે છે અને અમને એટલું જ ખોટું લાગે છે કે જે બાકી બીજી સમાજને લાગતું હોય. તો અમારી માંગણી એવી જ છે, અમે એ કહેવા માગીએ છીએ કે સમગ્ર જહાનમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. ઊંચ નીચના વાળા આપણે જ બનાવ્યા છે અને એ વાળાઓને સંવિધાન બન્યા પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યા પછી દરેકને સમાન ગણ્યા છે. ભારત દેશનું જે સંવિધાન કાનૂન જે છે એ દરેકને સમાન ગણે છે. તો આજે જે ભાઈ બોલી ગયા છે ભરતભાઈ, એ માફી માંગવા આવ્યા છે. ગઈ રાત્રે એમને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલા, 24 કલાક લોકઅપમાં રહીને આજે એ વ્યક્તિ પોતે જ માફી માંગવા આવ્યા છે. એટલે સમાજના જેટલા પણ વ્યક્તિઓ છે જેમના સુધી વિડીયો પહોંચ્યો છે અને જે લોકો મને ફોન કોલ કરી રહ્યા છે, કોઈનો જવાબ આપી શકતો નથી કારણ કે એટલા બધા ફોન આવે છે, કોને જવાબ આપું. તો એ દરેક લોકોને વિડીયો મળતા જ શાંતિ રાખે, કોઈ હુબાળો કરે નહીં અને કોઈ પણ પ્રકારનું આગળની ગતિવિધિઓ જે છે એને રોકે. બોલો. કાલે હું જે બોલી ગયો હતો એ નશાની હાલતમાં બોલી ગયો હતો, એ પાંચથી હું માફી માગું છું. કોઈ એક ભાગ રાખવા નહીં, કોઈ બધા સરખા. બીજી વખત મારી ભૂલ નહીં થાય, કોઈ દી બોલી છે નહીં કોઈ, એટલે માફી માગો છું. સામાજિક રીતે આમ તો અમે અમારા સમાજને કહીએ છીએ કે ભાઈ આવો કોઈ ભેદભાવ રાખવો ના જોઈએ, કારણ કે બધાને બધા રીતે જીવન છે અને લોકશાહીમાં કોઈ આવું હોય થતું નહીં, એટલે તે માટે અમે અમારા સમાજને અપીલ કરીશું કે હવે નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. જી કે ભાઈ દરેક સમાજના લોકોની સાથે આપણે હળી મળીને રહેવું જોઈએ અને હિન્દુસ્તાનમાં જેટલા લોકો રહે બધા આપણા ભાઈઓ છે અને આવો ઊંચ નીચના ભેદભાવ ભૂલી જવા જોઈએ. વાલ્મીકી ભાઈઓ આપણા ભાઈઓ જ છે, એમાં એવો કોઈ ભેદભાવ ન, ઠાકોર સમાજમાં આવો કોઈ વિષય કે આવા લોકોને હેરાન કરવાનું પણ ના બોલવું જોઈએ. એમ ભૂલ કર્યા પછી જે વ્યક્તિ એનો પ્રાયશ્ચિત કરે છે અને એની ભૂલ પોતે સ્વીકારે છે અને માફી માગે છે, તે કેમ કે પોતાની મહાનતા એ જ છે કે જે ભૂલ કરી એને સ્વીકારીને માફી માંગવી અને ત્યાંથી રસ્તો બદલવો અને ત્યાંથી સારી રાહ ઉપર ચાલવી. તો જે ભાઈ આવ્યા છે એ પોતાની ના સમજમાં અશિક્ષિત છે અને કદાચ નશાની હાલતમાં હશે, એવી હાલતમાં બોલી ગયા હતા. આજે એમણે માફી માંગી છે. એમના પરિવારજનો દુઃખી છે, પરિવારજનો એમની રાહ જોઈ રહ્યા છે. તો સમાજના દરેક મહાનુભાવોને અને વડીલોને પણ હું કહું છું કે આપણે એમને માફી આપીને એક મુક્તિ આપીએ. પ્રથમ ભૂલ દરેકને માફીને લાયક હોય છે. બીજી વાર કોઈ ભૂલ કરે તો એવું કહેવાય છે કે જાણી જોઈને ઈરાદાપૂર્વક ભૂલ કરનાર વ્યક્તિ છે અથવા તો રેઢા ગુનેગાર જેવો એક શબ્દ વાપરી શકાય.
તો એમની પ્રથમ ભૂલ છે. તમામ સમાજના લોકો જે છે, વકીલ એડવોકેટનું જે અમારા ગ્રુપ ચાલે છે જે આપણું, એ ગ્રુપના અંદર જે સાહેબોના ફોન આવી રહ્યા છે, તમામને વિનંતી છે કે હવે પછી આ વાતને અહીંથી લેટ ગો કરે અને આ મુદ્દાને અહીંથી જ બંધ કરે. જય ભીમ, જય સંવિધાન.